નમસ્તે, શું નામ છે આપનું? વિલેશભાઈ. અને દાદાનું શું નામ છે? દાદા નામ શું છે તમારું? નામ શું છે એમ કે છે કે નામ હું તમારું કશું નહીં હમળાતું. કેટલા વર્ષથી નથી જમળાતું દાદાને? 5-6 મહિનાથી. શું 5-6 મહિનાથી? જમણો કાન તો વર્ષોથી જન્મ્યાકારથી બંધ છે. એમને ખબર, અમને ડૉક્ટરોને ખબર પડી જાય કાન જ નથી જમણું તો. અને ડાબો કાન મશીનથી ચાલતો હતો, મશીન બંધ થઈ ગઈ, મશીનથી બી નહીં ચાલતું. આંખ હોય ને ચશ્મા આવે, કાન હોય તો મશીન ચાલે, એટલે મશીન નથી ચાલતું. આ અત્યારે ખાલી ખોટો લગાવી રાખ્યો છે, આ કરે કશું નહીં, આ કાઢી નાખે તો બિલકુલ નહીં. તો અમારી આ ટ્રીટમેન્ટ પછી હવે હું તમને રેકોર્ડિંગ કરું છું. અમારે કાન એક કલાકમાં એક કાન રેડી થાય એટલે થોડું સાંભળવાનું ચાલુ થાય, જે બંધ ખોટો છે બી, અને બીજો કાન બી ચાલુ થાય. પછી સાંભળતા થયા પછી 3 મહિનાની દવા, ટ્રીટમેન્ટ, ટ્રેનિંગ વગેરે બધું મળશે, જેનાથી તમે રિબાવો નહીં. અને દવાની ગેરંટી વોરંટી પાછળથી આપીશું, 3 મહિના પછી બી સર્વિસ ગેરંટી રહેશે. બરાબર છે. શું નામ તમારું? પોપટભાઈ. પોપટભાઈ, તમને? પોપટભાઈ જીવરાજભાઈ. કાનની શું તકલીફ હતી? બંધ હતો. એક રહેતો થોડોક. હા, એ થોડોક. આ કેટલા વર્ષથી બંધ હતો? એના 10 વર્ષ થઈ ગયા છે. બરાબર. અને બીજો? આ વરાથી ત્યાં દુકા લેતો, 2-5 દિવસ હમળાય, 5 દિવસ ન હમળાય, 5-10 દિવસ હમળાય, વળી 15 દિવસ ન હમળાય, રહ્યું. અહીંયા આવ્યા, અમારી ટ્રીટમેન્ટ લીધી, એ પછી તમને કેવું લાગે છે? કેવું લાગ્યું તમને? અટાણે આ થોડો સંભળાય, થોડો સમજાય, થોડો સંભળાય છે, સમજાતું નથી. સમજવાની જરૂર છે. શબ્દોની ઓળખ કરવાની છે, એ શબ્દો તમારે ઓળખવાના છે. એ તો પહેલાથી ગમે વાતો કરતા ને સંભળાય બધે, પણ હું બોલે ન સમજાય. હવે શબ્દો કાનમાં જાય છે એટલે હવે એ શબ્દોની ઓળખ થતી જશે તમને. ઓળખ જેમ જેમ થતી જશે એમ એ શબ્દો સમજાતા જશે. બરાબર. હા ભાઈ, શું નામ આપનું? નીલેશભાઈ. નીલેશભાઈ, તમારા ફાધરને કાનની શું તકલીફ હતી? બેરાસતી ઓછો હમળાતો. અને એક કાન કેટલા વર્ષથી બંધ હતો? 10-11 વર્ષથી. ઓકે. હવે અહીંયા આવ્યા પછી 2 કલાકની જે અમે સારવાર આપી વગર મશીન વગર ઓપરેશનવાળી, એમાં તમને કેવું લાગ્યું? થોડી રાહત એવું દેખાય છે. થોડી ના કહેશો, ઘણી રાહત છે. ટોટલી ડેફ પીપલ હોય, ટોટલી નહોતા સાંભળતા, એના કરતાં હવે ફર્સ્ટ ક્લાસ સાંભળી રહ્યા છે, આટલા ડિસ્ટન્સથી વાતો કરી રહ્યા છે આપણી સાથે. જરૂર છે શબ્દોની ઓળખની, સાંભળતા થઈ ગયા છે, હવે કામ એમનું થયું છે, શબ્દોની ઓળખ કરવાની છે. એટલે ઓળખ જેટલી જલ્દી કરી લેશે, જેટલા શબ્દો પોતે બોલી તો જેટલું જલ્દી કરશે એટલું જલ્દી એમને રિકવરી, શબ્દોની ઓળખ થઈ જશે, પછી લોંગ ડિસ્ટન્સથી પણ સાંભળી લેશે. બરાબર. હા સાહેબ, શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? વગર મશીન વગર ઓપરેશન અમે જેમ કીધું હતું કે ભાઈ 2 કલાકમાં એમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે, ત્યારે તમને મનમાં શંકા હતી. શું શંકા હતી? પૈસા પડી જશે. બરાબર. તો હવે તમને કેવું લાગે છે? બરાબર. કાકા, મશીન વગર સંભળાય છે ને? થોડું થોડું નહીં કહેવાનું, સંભળાય છે. શું કહેવાનું? બરાબર. સવારે કેટલા વાગે નીકળ્યા હતા?